परम पूज्य गुरुदेव एवं परम वंदनीय माताजी माँ गायत्री अने हिमालय ऋषिओनी सूक्ष्म उपस्थिति में पत्रे पधारेल दिव्य आत्माओं आपना चरणों में कोटि कोटि वंदन कोटि कोटि प्रणाम। आपना शरीर नी अंदर रोग केवी रीते उत्पन्न थाय छे तो आपनो शरीर छे ये आयुर्वेद में ऋषिओ कहे छे के पांच तत्वों बनेलू छे अग्नि जड़ वायु आकाश अने पृथ्वी। अने आपना शास्त्रों में पण कहे छे यथा पिंडे तथा ब्रह्मांडे એટલે કે આ પિંડની રચના આ શરીરની જે રચના છે એ જ રચના આ બ્રહ્માંડની છે। આ બ્રહ્માંડમાં અગ્નિ છે આપણા શરીરની અંદર પણ અગ્નિ છે જઠરની અંદર રહેલો અગ્નિ જઠર અગ્નિ। આ બ્રહ્માંડમાં પાણી છે જળ આપણા શરીરની અંદર પણ 70% પણ વધારે પ્રવાહી એટલે કે પાણી છે। આ બ્રહ્માંડમાં વાયુ છે આપણા શરીરમાં પણ વાયુ છે કહીએ છીએ કે ભાઈ અવળો ગેસ છે ગેસ છે વાયુ છે। આકાશ તત્વ એટલે કે ખાલી જગ્યા આપણા શરીરની અંદર પણ ખાલી જગ્યા છે આકાશ તત્વ છે। અને પૃથ્વી આપણા શરીરની અંદર પણ પૃથ્વી એટલે માટી પહાડો પર્વતો આપણા શરીરમાં હાડકા છે ને મોજ છે આને પૃથ્વી તત્વ કહેવામાં આવે છે જેને આયુર્વેદમાં વાત પિત્ત અને કફ આ ત્રણ દોષ બતાવે છે। વાત પિત્ત અને કફ વાત એટલે વાયુ પિત્ત એટલે અગ્નિ અને કફ એટલે માટી અને પાણી એટલે કે પૃથ્વી તત્વ અને જળ તત્વ આ બંનેનું સંયોજન થાય એટલે માટી અને પાણીને ભેગું કરીએ શું થાય કીચડ થાય। આ કફ છે ને એ કીચડ જેવો છે ચીકણો છે એનો સ્વભાવ। તો વાત પિત્ત અને કફ આ ત્રણથી બનેલું આપણું શરીર છે એ દુનિયાનો કોઈ પણ માણસ હોય અમેરિકાનો હોય યુરોપનો હોય કે ઓસ્ટ્રેલિયાનો હોય દરેક માણસનું શરીર ત્રણ પ્રકૃતિથી બનેલું છે વાત પિત્ત અને કફ। આયુર્વેદમાં કહે છે કે વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે જ્યારે શરીરની અંદર બોડીની અંદર ત્યારે રોગ ઉત્પન્ન થાય છે। વાયુનું ઇનબેલેન્સ થાય છે એટલે કે વાયુની પ્રકૃતિ વાયુનો પ્રકોપ થાય છે શરીરની અંદર ત્યારે આયુર્વેદમાં કહે છે કે 80 પણ વધારે બીમારી આપણા શરીરની અંદર થાય છે। અને વાયુનું સ્થાન શરીરમાં કઈ જગ્યાએ આપ્યું છે તો કે હાડકાની અંદર। હવે વાયુ ક્યારે વધે છે એ આગળ ચર્ચા કરીએ। પિત્ત વધે તો આયુર્વેદમાં કહે છે કે 40 પણ વધારે પ્રકારની બીમારીઓ થઈ શકે છે। અને કફ શરીરમાં બોડીમાં જ્યારે વધે છે કફનો પ્રકોપ થાય છે ત્યારે 20 પણ વધારે પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આયુર્વેદ મુજબ થાય છે। હવે વાત પિત્ત અને કફ ત્રણેયનું કાયમ માટે જીવનભર બેલેન્સ જો રાખવું હોય તો શું કરવું જોઈએ અને વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ ક્યારે થાય છે તો આયુર્વેદમાં આપણા ઋષિઓ કહે છે કે સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ આપણી બોડીની અંદર વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે। સવારે ઉઠીએ ત્યારે વાયુનો પ્રકોપ હોય છે સવારે ઉઠીએ ને એટલે ઘણા જોજો પૂમ હે ઘણા થાય હું આપણા મને યાદ કરાવ કે ભાઈ આપણા શરીરમાં મને યાદ કરાવજો પાદવાથી કેટલા રોગ દૂર થાય અને ના પાદવાથી કેટલા રોગ થાય મેં વિડીયો મૂક્યો છે ભાઈ આ આયુર્વેદમાં આયુર્વેદમાં પાંચ આવેગ ઘણા બધા આવેગ બતાવે છે એમાંના પાંચ આવેગ છે એક તો પાદવાથી કેટલા ફાયદા થાય હા આ આયુર્વેદની વાત છે। અપાન વાયુ જો શરીરની અંદરથી બહાર ના નીકળે કેમ પાદ આવે છે ખબર છે પછી વાત કરી છે આગળ। બીજો છે બગાસું બગાસું કેમ આવે છે ક્યારે રોકવું નહીં પેશાબ પેશાબને ક્યારે રોકવો નહીં અને ટોયલેટ એટલે સંડાસ આવે તો એને રોકવું નહીં સિંક સિંક આવે તો રોકવી નહીં ભૂખ લાગે તો એને રોકવી નહીં તરસ લાગે તો એને રોકવી નહીં ઊંઘ આવે તો એને રોકવી નહીં આવા 16 આવે આપણા આયુ પણ એ આગળ જોઈશું। હવે આપણે કેટલા આવ્યા હતા પાછા જતા રહ્યા હવે કંટાળો આવે જ કહેજો હવે આપણે વાત કરતા હતા શરીરની અંદર વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ ક્યારે થાય છે સવારે વાયુનો પ્રકોપ હોય છે શરીરમાં આયુર્વેદ મુજબ
बपोर थाय एटले शरीर नी अंदर गर्मी थाय सूरज दादा छे ऊपर तरफ आवे छे एटले आ ब्रह्मांड मां पण गर्मी धीमे धीमे वधे छे एम आपणा अग्नि प्रदीप थाय छे आपणे भोजन करीए छे એટલે જઠરાગ્ની પ્રદીપ થાય છે એટલે બપોરે પિત્તજન્ય આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ થાય છે એટલે કે પિત્ત થોડું વધે છે અને રાત્રે આપણે સૂઈ જઈએ ઠંડક હોય છે ત્યારે આયુર્વેદમાં કહે છે કે કફજન્ય રોગ થાય છે એટલે કે કફનો પ્રકોપ થાય છે એમ સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ શરીરની અંદર વાત પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થાય છે એટલે આયુર્વેદમાં કહે છે કે સવારે શું ખાવું બપોરે શું ખાવું અને રાત્રે શું ખાવું આ આયુર્વેદમાં દિનચર્યા બતાવી છે અને એ પ્રમાણે ઋતુ પ્રમાણે પણ આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થાય છે શિયાળાની અંદર અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલે છે ઉનાળાની ઋતુ તો ઉનાળાની અંદર પિત્તજન્ય રોગ થાય બોડીની અંદર પિત્ત વધે છે આયુર્વેદ મુજબ એટલે આંખોમાં બળતરા થવી પેશાબમાં બળતરા થવી પેટમાં બળતરા થવી એસિડિટી થવી હાઇપર એસિડિટી થવી પગના તળિયામાં બળતરા થવી ચામડીના રોગ થવા ખીલ થવા દાદર થવી આવી બધી ગરમી નીકળવી આવી બધી પિત્તજન્ય બીમારીઓ આયુર્વેદમાં કહે છે કે પિત્તને લીધે થાય છે તો ગ્રીષ્મ ઋતુની અંદર પિત્ત બોડીની અંદર વધે છે તો આયુર્વેદમાં કહે છે કે પિત્ત વધે તો એ પિત્તને શાંત કરવું હોય તો કયા કયા ખોરાક ખાવા જોઈએ અને કયા ખોરાક ના ખાવા જોઈએ આ ઋતુચર્યાની અંદર અદ્ભુત આનું વર્ણન કરેલું છે હવે શિયાળાની અંદર આપણે જોઈએ તો જનરલી આપણને શરદી થાય છે ઉધરસ થાય છે કે તાવ આવે છે અને એ રીતે ચોમાસામાં જોઈએ તો પાણીજન્ય એટલે કે વાયરસ બેક્ટેરિયાથી થતા જે રોગ હોય છે વાયરલ ઇન્ફેક્શનથી થતા એ રોગ થાય છે એ જ રીતે આયુર્વેદમાં કહે છે કે બાળપણ યુવાની અને ઘડપણ આ ત્રણેયની અંદર વાત પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થાય છે આયુર્વેદ મુજબ બાળપણની અંદર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યાંથી તે 16 વર્ષનું થાય ત્યાં સુધી આયુર્વેદ મુજબ કફજન્ય રોગ થાય છે તમે જુઓ નાના બાળક હોય તો એમને શું થાય 1-1.5 વર્ષનું કફ થઈ જાય શરદી થાય ડોક્ટરની ભાષામાં મેડિકલની ભાષામાં કહીએ તો ન્યુમોનિયા થઈ ગયું તો એને ડાયાબિટીસ કે હાઈ બીપી થાય નાના બાળકો નથી થતી તો આયુર્વેદ કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યાંથી 16 વર્ષની ઉંમર સુધી કફની પ્રકૃતિ હોય છે બાળકની એટલે કફજન્ય રોગ થાય છે પછી 16 વર્ષથી 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી શરીરની અંદર પિત્ત વધે છે પિત્તજન્ય રોગ થાય છે મોઢા ઉપર ખીલ થવા માથામાં ટાલ પડવી પગમાં બળતરા થવી આવી બધી પિત્તજન્ય રોગ 16 થી 40 વર્ષ સુધી જોવા મળે છે પેટમાં એસિડિટી થવી હાઇપર એસિડિટી થવી આ બધી બીમારીઓ 16 વર્ષ પછી જોવા મળે છે અને 40 કે 50 વર્ષ પછી વાયુજન્ય રોગ થાય છે આયુર્વેદ મુજબ એટલે ઢીંચણમાં દુખાવો થવો હાથ પગના સોદામાં દુખાવો થવો ઢીંચણની ગાદી ઘસાઈ જવી કમરમાં દુખાવો થવો આ બધી વાયુજન્ય બીમારીઓ 50 કે 60 વર્ષ પછી આયુર્વેદ મુજબ આપણા શરીરની અંદર થાય છે હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો એ મારા પોતાના હતા તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ